મહીસાગર પંચાલ સમાજના અગ્રણી ત્રિભુવનભાઈ પંચાલ અને એમના ધર્મપત્નીની નિર્મમ હત્યા કરવામાં આવી હતી। એના સંદર્ભમાં પંચાલ યુવા સંગઠન, ગુજરાત પ્રદેશ પ્રમુખ વિશાલભાઈ પંચાલ અને જલદીપ પંચાલ પ્રમુખ શ્રી પંચાલ યુવા સંગઠન, મહીસાગર જિલ્લો, સંજયભાઈ ઉપપ્રમુખ વિનોદ પંચાલ સહમંત્રી, મુકેશ પંચાલ સોશિયલ મીડિયા વિનોદ, પંચાલ સલાહકાર પંકજભાઈ બાલાસિંહ, તાલુકા મંત્રી, દરેક જિલ્લાના પદાધિકારીઓ સ્થળ પર જઈ ઘટનાની તપાસ કરી, ધારાસભ્ય જિગ્નેશભાઈ સેવક અને ભાજપના મહીસાગર જિલ્લા પ્રમુખ દશરથસિંહ બારિયાની મુલાકાત લીધી હતી અને ઘટનામાં સેજ પણ ભીનું ન સંકેલાય અને યોગ્ય ન્યાયિક તપાસ કરી ગુનેગારને તાત્કાલિક ઝડપી પાડવા આવે તેવી માંગણી કરી હતી। પરિવારજનોને સાંત્વના આપી અને હત્યારા જલ્દી પકડાય તે માટે પ્રક્રિયા કરી હતી। જ્યાં સુધી ગુનેગારો ના પકડાય ત્યાં સુધી પંચાલ યુવા સંગઠન સતત પડખે ઉભું રહેશે, જેમાં મહીસાગર જિલ્લા, ખેડા, અરવલ્લી, અમદાવાદ અને વિવિધ જિલ્લાના પદાધિકારીઓ, બિપિન પંચાલ, ડેલિગેટ, કડાણા અને સમાજના આગેવાનો હાજર રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, લોકસામના ન્યૂઝ, મહીસાગર।